પ્લાસ્ટિકના ઈસ્ટર એક બનાવનાર વ્યક્તિ પાસે એવું તે શું ખાસ વસ્તુ છે કે જેના કારણે તે થોમસ આલ્વા એડિસનથી પણ વધારે ઊંચા ગણાય છે? ચીનમાં આ ગીઝનો એક ખાસ પ્રકારનો ઉપયોગ છે, શું તમે એ જાણો છો? પાણીના અલગ અલગ અવાજો હોઈ શકે છે અને આ અવાજો શા કારણે આવતા હોય છે તેના વિશે જાણવા મળશે આજના વિડીયોમાં. તો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફેક્ટ સાયન્સ ગુજરાતી ચેનલ પર. ફેક્ટ નંબર એક, ઉત્તર કોરિયામાં એક એવો રૂલ છે કે ત્યાં કોઈ પણ વ્યક્તિએ જો શિક્ષકની પદવી લેવી હોય તો તેને એકોર્ડિયન નામનું આ વાજિંત્ર આવડવું જરૂરી છે, ત્યારબાદ જ તેને ડિગ્રી મળી શકે છે શિક્ષકની. ફેક્ટ નંબર બે, પ્લાસ્ટિકના ઈસ્ટર એગની શોધ કરનાર વ્યક્તિનું નામ છે ડોનાલ્ડ વેડર અને આ વ્યક્તિએ 1400થી પણ વધારે પેટન્ટ પોતાના નામે કરી છે. આ આંકડો થોમસ આલ્વા એડિસને શોધેલી પેટન્ટ્સથી પણ વધારે છે. ફેક્ટ નંબર ત્રણ, આપણા શરીરમાં રહેલા લોહીમાં રહેલું લોહતત્વનું પ્રમાણ છે તે લોહીમાં લગભગ 3 ગ્રામની ખીલી બની શકે તેટલું હોય છે. ફેક્ટ નંબર ચાર, પાણીના અલગ અલગ અવાજો હોઈ શકે છે. જો તમે ધ્યાનથી સાંભળો તો દરેક સિઝનમાં તમને પાણીનો અલગ અવાજ સાંભળવા મળશે. આવું આ માટે થાય છે કારણ કે જ્યારે ગરમીમાં પાણી ગરમ થાય ત્યારે મોલિક્યુલ્સ ગતિમાં હોય છે અને તેના કારણે તેનો અવાજ પાતળો થઈ જાય છે, અને જ્યારે પાણી ઠંડુ હશે ત્યારે તેના પીચમાં ફેરફાર જણાશે અને અવાજ જાડો થઈ જાય છે. ફેક્ટ નંબર પાંચ, આ કોઆલાની પણ એક વિશેષતા છે અને વિશેષતા એ છે કે તેને પણ મનુષ્યની જેમ જ હાથમાં ફિંગરપ્રિન્ટ આપેલી હોય છે. ફેક્ટ નંબર છ, આ પૃથ્વી પર વસતી 8.7 મિલિયન પ્રજાતિઓમાંથી મનુષ્ય પણ એક પ્રજાતિ છે, અને એ સિવાયની પ્રજાતિઓ જે 8.7 મિલિયનમાં આવે છે તેમાં પ્રાણી, પક્ષી, વનસ્પતિ, પ્રોટોઝોઆ, ફૂગ જેવાનો સમાવેશ થાય છે. ફેક્ટ નંબર સાત, એક સર્વે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે રોલર કોસ્ટરની રાઇડ જો તમે લ્યો તો જો તમને પથરી હોય તો તમને ફાયદો થશે. આ એક સર્વે કરાયો હતો અને એ સર્વેમાં પાછળ બેસેલા 64% વ્યક્તિઓમાં પથરીમાં ફાયદો થયો હતો અને જ્યારે આગળ બેઠેલા 16% વ્યક્તિઓમાં પથરીમાં ફાયદો જણાયો હતો. ફેક્ટ નંબર આઠ, ચીનમાં ગીઝનો એક ખાસ ઉપયોગ થાય છે અને તેનો ઉપયોગ છે પોલીસ તરીકેનો, એટલે કે પોલીસના મદદગાર તરીકેનો. જેમ આપણે અહીંયા ડોગ સ્કોડ રાખીએ છીએ તેવી જ રીતે ત્યાં ગીઝ સ્કોડ રાખવામાં આવે છે, અને આ ગીઝ એટલે એક હંસ પ્રકારનું પક્ષી. આ ફેક્ટ માટે તો તમારે એક લાઇક કરવું જ પડે. ફેક્ટ નંબર નવ, સી લાયનને એટલી મ્યુઝિકની જાણ છે જેટલી માણસને હોય છે, તે મ્યુઝિકની બીટ પર નાચી શકે છે. ફેક્ટ નંબર દસ, ડાયનોસોર એના સમયમાં દરેક ખંડમાં જોવા મળ્યા હતા, એટલે કે માણસની જેમ જ તે પણ દરેક ખંડમાં હતા. આવું એટલા માટે કહી શકાય છે કારણ કે દરેક ખંડમાંથી ડાયનોસોરના પુરાવા મળી આવ્યા છે. તો મિત્રો, જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇકનું બટન તો પ્રેસ કરવાનું જ છે, સાથે જ કમેન્ટમાં લખો તમારા વિચારો અને સાથે જ શેર કરો આ વિડીયોને તમારા મિત્રો અને ફેમિલીઝમાં. તેમજ જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ પરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી દો અને સાથે જ બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી નવા વિડીયોઝની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો, આજના માટે તો આટલું જ છે, પણ આવા જ નવા નવા વિડીયો તમારા સુધી હું પહોંચાડતો રહીશ. તો મળીએ ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.